ચુંટણી પછી એક એક પટલો ખુલતા હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીની તિરાડો સ્પષ્ટ સામે આવી રહી છે જૂનાગઢમાં મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી એમનું જવાહર ચાવડા પર સાધવામાં આવેલું નિશાન અને એના પછી જવાહર ચાવડાએ જે રીતે વિસ્તારથી એક પાછળ બોર્ડ રાખીને સમજાવ્યું છે એમણે પોતાનો જવાબ જે આપ્યો છે સૌથી પહેલા એ જવાબને સાંભળો નમસ્કાર મનસુખભાઈ માંડવિયા मनसुख भाई आपने नहीं ध्यान મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણદરના મંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સતત તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાક ઝોનનું મૂવમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું હતું ડાક ઝોન ઉઠાવી ગયો હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ પીચોતેર હજાર ઉપરાંત તાકાત કે તેવર હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી જવાહર ચાવડાએ કહ્યું કે એમની ઓળખ હતી અને એના ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ ચિપકાવી જો મનસુખ માંડવિયાની તાકાત હોય તો એ એ ચાલુ ચૂંટણીમાં કે કે દરમિયાન બોલી બોલી શક્યા શક્યા હોત હોત ચૂંટણી જવાહર કામ કર્યું હતું એ તો સ્પષ્ટ છે એમના દીકરા પર ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ આરોપ લગાવ્યા છે પોરબંદર લોકસભામાં પણ એ વિસ્તાર આવે છે એટલે મનસુખ માંડવીયાને પણ એવું હોય કે એમની સામે એમણે કામ કર્યું છે કામ કર્યું પણ હોઈ શકે છે સ્પષ્ટ વાત એ છે કે એના પછી ભારતીય જનતા પાર્ટીએ કોઈ શિસ્તનો દંડો ત્યાં નથી ઉગામ્યો હવે ભારતીય જનતા પાર્ટી શીસનો દંડો ઉગામે કે ન ઉગામે જવાહર ચાવડાને કશો ફરક પડતો હોય એવું લાગતું નથી જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં ગયા ખૂબ આરોપો લાગ્યા કહેવામાં આવ્યું કે કોઈને કોઈ રીતે દબાણ હશે એટલે ગયા હશે એ શું છે તો જવાહર ચાવડા જ ખાલી કહી શકે પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી રહ્યા છે એ વિસ્તારના પણ એમણે જે શરૂઆતમાં વાત કરી એ હકીકત છે એક સમય એવો હતો કે જવાહર પેથલજી ચાવડા સતત પોતાના મુદ્દાઓને લઈને માણાવદર સહિતના આજુબાજુના વિસ્તારોના મુદ્દાઓ માટે લડતા આવ્યા હતા એમની લડત અને જે રીતે બે હજાર બારમાં અને એના પછી ચૌદ સુધી જે મુહિમો ઉપાડી હતી એ પણ બહુ જ મહત્વની છે અને સર્વવિદિત છે પણ આખા આ ઘટનાક્રમ પરથી પ્રશ્ન એ ઊભો થાય છે કે વિપક્ષમાં રહીને એકદમ જુજારું અને આક્રમકતાથી લડતા નેતાઓ અચાનક ભારતીય જનતા પાર્ટીમાં એવું શું થાય છે કે જતા રહે છે એવો કોઈ ડર સતાવે છે એવી કોઈ અપેક્ષા લાગે છે કે પછી આ તો એવું છે નહીં કે મોનોટોની હતું બધું એકનું એક ચાલતું હતું એટલે રૂટ રૂટીનથી કંટાળ્યા અને ત્યાં ગયા વિચારધારા નામે બહુ મોટો પ્રશ્ન હોય છે અને જે નેતાઓના લોહીમાં લડાઈ હોય લડત આપવી હોય પોતાની જનતા માટે બોલવું હોય એ લોકો બહુ લાંબા સમય માટે ટકી નથી શકતા જવાહર ચાવડાનું વર્તમાન એમનો ભૂતકાળ ને બધું જોયા પછી અત્યારે જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે

ત્યારે આગેવાનો કહ્યું કે લડી લેશું તમે બધા એ લડી લીધું દોસ્ત